આજરોજ રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકાના જસદણમાં વિછીયા રોડ ઉપર આવેલ રાધેશ્યામ કોટેજ ખાતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સૌરાષ્ટ્ર સામાન્ય સભાનું યોજવામાં આવી હતી, જેમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંઘ સૌરાષ્ટ્રના પ્રમુખ રસિકભાઈ જોશી, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ મૂળશંકરભાઈ તૈયારા તેમજ મહામંત્રી બાબુભાઈ જોશી, પૂર્વ પ્રમુખ ભીખુભાઈ જોશી, જસદણ પ્રમુખ લાલુભા પ્રભુલાલભાઈ પંડ્યા, ઉપપ્રમુખ દેવશંકરભાઈ ચાવ તેમજ મંત્રી ગિરીશ દવે, કારોબારી વિનુભાઈ ચાવ સહિતના રાજગુરુ બ્રાહ્મણ જ્ઞાતિના સમગ્ર ભારતભરના પ્રમુખો, ઉપપ્રમુખો, કારોબારી સભ્યો સહિતની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આજે આ અંગે જસદણ રાજગુરુ બ્રાહ્મણ જ્ઞાતિના ઉપપ્રમુખ દેવશંકરભાઈ ચાવે જણાવ્યું હતું કે આ સભ્યોના હેતુથી રાજગુરુ બ્રાહ્મણ જ્ઞાતિની દીકરી દીકરાઓ વધુમાં ઉચ્ચમાં અભ્યાસમાં જાય અને અમદાવાદની જે બોર્ડિંગ થાય છે તે બોર્ડિંગ પણ આ તકે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ અને અમદાવાદના આરોગ્યધામ રીતે ધમધમતા ગયા છે, તેવી જ રીતે દરેક વસ્તુ કોઈપણ રાજગુરુ બ્રાહ્મણની કોઈપણ સંસ્થા ઊભી થાય તો તેની અંદર દરેકને તન મન ધનથી ટેકો આપવા માટે સભામાં આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આવા સમયે અમારા રિપોર્ટરને જાણ થતાં અમારા રિપોર્ટર તાત્કાલિક જઈ અને આનું ખાસ કવરેજ કર્યું હતું, જ્યારે રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખે અમારા રિપોર્ટરને પણ વધાવ્યા હતા. બાપાના આશીર્વાદ અને બાપાની મારી એવી આપણને સહાય મળી છે. એની અંદર બીજી એક વસ્તુ એવી છે કે 32 લાખ રૂપિયા જેવું આપણું એસ્ટિમેટ હતું, પણ આપણી પાસે આવકમાં 23 થી 24 લાખ રૂપિયા થાય છે બાપાના કહેવા પ્રમાણે. એટલે એની અંદર બાબુભાઈ, આપણે બાબુભાઈ જોશી જે આર્થિક રીતે પછાત હોય ને અભ્યાસ નથી કરી શકતા, એની માટે આપણે એક કુમાર કન્યા કેળવણી નિધિનું યોજના શરૂ કરી. એમાં 23,93,677 રૂપિયા આજથી સુધીમાં આવ્યા, જેમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ વધારે વધારે આપણા બધા માધ્યમથી સહકાર થાય અને આગળ જ્ઞાતિ વધે એ માટે આપણે સૌને આહવાન આપું છું. અત્યારની આપણી આ સામાન્ય સભામાં ઘણા પ્રશ્નો વાસ્તવિક રીતે જે અહીંયા રજૂ થયા એનો વિગતવાર એકવીસમી સદીના વિકાસના પંથે છે. ખાસ કરીને તો અમારા 2-3 ધ્યેય છે. એક તો બેટી બચાવો બેટી પઢાઓ, શિક્ષણને અગ્રસ્થાન આપવું, અને અમદાવાદ મુકામે જે વિદ્યાર્થી ભવનની જમીન લીધી છે એના નિર્માણ માટેની એક આ ભૂમિકાનો માટેનો કાર્યક્રમ રાખ્યો છે આજે. મારું નામ રસિકભાઈ જોશી, સંઘ પ્રમુખ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ. આજની તારીખ 13/1/2019 રોજ જે સામાન્ય સભા અને એક રાધેશ્યામ કોટેક્ષ મિલની અંદર મિટિંગ રાખવામાં આવેલ છે, જેની અંદર સમગ્ર ભારતના કારોબારી સભ્યો, પ્રતિનિધિ સભ્યો, પ્રમુખો, ઉપપ્રમુખો અને એવા બધાને ભેગા મળી અને આજે સભા રાખી છે. આ સભાનો મુખ્ય હેતુ જ એવો છે કે આપણા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના છોકરા અને છોકરીઓ, દીકરી અને દીકરા વધુમાં વધુ ઉચ્ચ અભ્યાસમાંથી જાય અને અમદાવાદની અંદર જે બોર્ડિંગ થાય છે બોર્ડિંગની પણ આજે ચર્ચા કરવામાં આવેલ છે. રાજકોટના આરોગ્યધામ, અમદાવાદનું આરોગ્યધામ અત્યારે ધમધમતા થઈ ગયા છે. આવી જ રીતે દરેક વસ્તુ કોઈ પણ રાજગુ બ્રાહ્મણની કોઈ પણ સંસ્થા ઊભી થાય તો એની અંદર દરેકને તન મન ધનથી ટેકો આપવા માટે આજની સભાનું બહુ સુંદર જસદણની અંદર કારોબારી અને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ દેવશંકરભાઈ રણછોડભાઈ ચાવ, કારોબારી સભ્ય અને રાજકોટ જિલ્લા વિભાગીય પ્રમુખ.